સુરતમાં આશા વર્કર બહેનોને ડેટા એન્ટ્રી ફરજિયાતપણે મોબાઈલમાં કરવાનો આદેશ કરવામાં આવતા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. પડતરના પ્રશ્નોને લઈને આશા વર્કર બહેનો દ્વારા જિલ્લા પંચાયત કચેરી ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વિવિધ સૂત્રોચ્ચાર કરી આશા વર્કર બહેનોએ વિરોધ નોંધાવ્યો છે. જિલ્લા પંચાયતના કચેરી બહાર મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો એકત્રિત થઈ હતી. અહીં વિવિધ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. હાલમાં જ લઈને ડેટા એન્ટ્રી કરવા ફરજિયાત આદેશ કરાયો છે, તેમજ ડેટા એન્ટ્રી માટે એન્ડ્રોઈડ મોબાઈલ પણ જરૂરિયાત હોય છે. પરંતુ આશા વર્કર બહેનો પાસે તે એન્ડ્રોઈડ મોબાઈલ ફોન નથી, તેમજ કેટલીક આશા વર્કરો બહેનો તો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન ખરીદી શકે તેમ પણ ના હોય. આ મામલે વિરોધ નોંધાયો હતો. શેખ નીલોફરની જણાવ્યું હતું કે પહેલેથી જ અમારો પગાર ઓછો છે, તેમ છતાં પગાર વધારો થશે તેવી આશાઓ અમે કામ કરી રહ્યા છીએ. ત્યાં હવે અમને ડેટા એન્ટ્રી માટે એન્ડ્રોઈડ મોબાઈલની જરૂર પડે છે, જેથી મોબાઈલની ફાળવણી કરવામાં આવે તેવી માંગ અમે કરી રહ્યા છીએ. બીજું, કોરોના કાળમાં નક્કી કરેલું વેતન પણ 6 મહિનાથી ચૂકવાયું નથી. શક્તિ સેના અધ્યક્ષ ચંદ્રિકાબેન સોલંકી, ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગમાં પાયાનું કામ આશા વર્કર આશા ફેસિલિટેટર બેનો કરે છે. ગુજરાત સરકારની બધી જ યોજનાઓ ઘરે ઘરે લાગુ કરવાનું પાયાનું કામ કરે છે, એમ છતાં બેનોનું વર્ષોથી શોષણ થઈ રહ્યું છે, એ ઓછું પડે છે એમ જિલ્લા પંચાયત ખાતેથી પણ આ બેનોનું શોષણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કેમ કે 6 મહિનાથી કોરોનાનું ભથ્થું નથી ચૂકવ્યું, 2019 થી ટીબીની કામગીરીના પૈસા આજ દિન સુધી ચૂકવાયા નથી, સીબેકના ફોર્મની કામગીરીના પૈસા પણ ચૂકવાયા નથી, ત્યારે અધિકારીઓ પદાધિકારીના તોતિંગ પગારો સાહેબ સમયસર થઈ જતા હોય છે, અને ગરીબ બહેનો પ્રત્યે આટલી જે લાલ્યવાળી છે હરગીજ ચલાવી લેવામાં નહીં આવે. સાથે ડેટા એન્ટ્રી ઓનલાઈન કરવાની સીબેક ફોર્મની એ ફરજ પીએસસી લેવલથી પાડવામાં આવી છે, ત્યારે તમામ બહેનો પાસે આ સાદા આપ જોઈ રહ્યા છો કે સાદા આવા રીતે મોબાઈલ બહેનો ધરાવે છે, ત્યારે અમે થોડા દિવસ પહેલા 14 ડીડીઓ સાહેબને મળેલ અને ડીડીઓ સાહેબે અમને બાહેદરી આપી હતી કે સુરત જિલ્લાની તમામ બહેનોને અમે ટૂંક સમયમાં એન્ડ્રોઈડ ફોન પ્રોવાઈડ કરીશું, જેથી કરીને સરકારની જે કામગીરી છે એ રાબેતા મુજબ ટાઈમસર થઈ શકે. પરંતુ 1 મહિનો થઈ ગયો, હજુ સુધી ફોન આપવામાં નથી આવ્યો. બીજી તરફ પીએસસી લેવલથી દબાણ વધે છે કે દેવું કરો, ઓછીના પાછીના લાવો, પરંતુ અમે એન્ડ્રોઈડ ફોન ખરીદો. ત્યારે આજે અમે સાહેબને કહેવા, અમે સાહેબ તમે હવે અમને શીખવાડો કે આ સાદા ફોનમાં અમે ઓનલાઈન ડેટા એન્ટ્રી કેવી રીતે કરીએ. હવે ડીડીઓ સાહેબ અમને આની અંદર એવું સોફ્ટવેર નાખી આપે કે જે આ ફોનની અંદર અમે ડેટા એન્ટ્રી કરી શકીએ, અથવા તો અમને એન્ડ્રોઈડ ફોનની નું પ્રોવાઈડ તાત્કાલિક કરવામાં આવે. આ અમારી આજે માંગ છે.